દેશનો દરેક પરિવાર પોતાના ઘરના ઘરમાં રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવામાં આવી હતી। આ યોજના અંતર્ગત આજે લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ડીસા નગરપાલિકા દ્વારા પણ ડીસા શહેરના 300 કરતા વધારે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરના ઘરની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 લાખ કરતા ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોને भारत में अन्यत्र कोई स्थल पर पाक्कू मकान न होय तेवा लाभार्थियों ने मकान बनावा माटे नाणाकीय मदद करवामां आवे छे अने आ मददना पगले लाभार्थियों पोतानुं घर बनावी शके तेवो श्रेष्ठ अने उमदा आशय छे। त्यारे आजे डीसामां अत्यार सुधीमां तैयार थई चूकेला 324 लाभार्थियों ने तेमना मकाननी चावीओ अर्पण करवामां आवी हती। साथे साथे आ लाभार्थियों ने तेमना गृह प्रवेश माटे स्थानिक पालिका द्वारा कळस पण आपवामां आव्या हता। डीसा खाते अत्यार सुधीमां आ योजना अंतर्गत 324 लाभार्थीओना मकान बनी चूक्या छे, જ્યારે 49 મકાનોનું કામ પૂર્ણ થવા સુધી પહોંચી ગયું છે। ગત માસમાં વધુ 49 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે। આ યોજના અંતર્ગત પોતાનું ઘરનું ઘર મળતા લાભાર્થીઓના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા હતા। આજે લાભાર્થીઓ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પગલે પોતાના માલિકીના ઘરના માલિક બનતા ખુશ જોવા મળ્યા હતા। મિત્રો, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક આપણા ગુજરાતની અંદર જે એમનું એક સપનું છે કે 2024 સુધી તમામ જે ઘર વિહોણા લોકો છે તેમને ઘરનું ઘર થાય એ સપનાને સાર્થક કરતી ડબલ એન્જિનની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે 1,946 કરોડના ખર્ચે 42,441 આવાસનું આજે લોકાર્પણ, ગૃહપ્રવેશ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। એ જ રીતે ડીસાની અંદર 356 લોકોના આવાસના જે યોજના છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાની એ પૂર્ણ થઈ ચૂક્યા છે। 49નું કામ ચાલુ છે અને 49 50 બાકીના એનું જે અત્યારે પ્રોસિજરમાં છે। કુલ મિલાઈ ડીસાની અંદર પણ આજે 500 આવાસ પૈકી 349 આવાસનું આજે આ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ હતું, જેના અંદર આજે આ કાર્યક્રમના અંદર આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, આપણા ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળી, આપણા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બીજા અમારા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ, અમારા પાર્ટીના શહેર મહામંત્રી અકમાજી જોશી અને નગરપાલિકાના અમારા સૌ કમિટીના ચેરમેન શ્રી, અમારા ચીફ ઓફિસર અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને આજે જે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે એ સપનાના ઘરનું ઘર આજે ચાવી એમને સુપ્રત કરી અને કળશ આપી અને એમને ગૃહ પ્રવેશ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દેશવાસી માટે એક આશીર્વાદરૂપ યોજના છે। અત્યાર સુધીમાં યોજનાનો લાભ લઈને અનેક પરિવારોને પોતાની માલિકીની આવાસો પ્રાપ્ત થયા છે। ત્યારે આ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વ્યાસ, ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ડીસા નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય દ્વારા લાભાર્થીઓને પર્યાવરણની રક્ષા માટેના સંકલ્પ પણ લેવડાવ્યા હતા।